नमस्कार विद्यार्थी मित्रों, आगर तमे प्रकरण एक भणी गया। हवे आजे प्रकरण दस नी शुरुआत करिए। तो प्रकरण दस नु नाम छे प्रकाश परावर्तन अने वक्री भवन। तो मित्रों, बोर्डनी परीक्षा में आ प्रकरण माथी छ गुणनो पूछाय छे, जेमा विभाग ए मां एक गुणनो एक प्रश्न, विभाग बी मां बे गुणनो एक प्रश्न अने विभाग सी मां त्रण गुणनो एक प्रश्न, एम कुल छ गुणों आ प्रकरण माथी पूछाशे। तो गुणभारनी दृष्टिए अगत्यनुं प्रकरण कही शकाय। आ उपरांत सी विभागमां जे त्रण गुणनो प्रश्न पूछाय छे एमां तमने अथवा मळशे, એટલે કે ત્રણ ગુણમાં ઉપર પ્રશ્ન મૂકેલો હોય છે અને એની અથવામાં દાખલો એટલે કે એક્ઝામ્પલ મૂકેલો હોય છે। તો જો વિદ્યાર્થી મિત્રો તમને ઉપરનો પ્રશ્ન ઓકવર્ડ લાગે તો નીચેનો દાખલો તમે ગણી શકો, એટલે જ્યારે આ પ્રકરણમાં દાખલા ચાલે તો વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત ધ્યાન આપો છો। તો ચલો આજથી હવે પ્રકરણની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ પ્રસ્તાવના લઈએ। પ્રસ્તાવનામાં જોઈએ તો આપણી આસપાસ રહેલી તમામ વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ, જો કે અંધારા ઓરડામાં કોઈ પણ વસ્તુ જોવા માટે આપણે અસમર્થ છીએ, પણ એ જ અંધારા ઓરડાને જો પ્રકાશિત કરીએ તો અંધારા ઓરડામાં રહેલી દરેક વસ્તુ આપણને દ્રશ્યમાન થાય છે, એટલે કે દેખાય છે। તો કે શાનાથી દ્રશ્યમાન થાય છે? તો એનો જવાબ બધા જોડે છે જ કે પ્રકાશ દ્વારા દરેક વસ્તુ આપણને દ્રશ્યમાન થાય છે। તો કોઈ પણ વસ્તુ તેની પર પડતા પ્રકાશનું પરાવર્તન કરે છે અને એ પરાવર્તિત પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે, એને પરિણામે આપણને વસ્તુ દ્રશ્યમાન થાય છે। તો મિત્રો, આ પ્રકરણમાં આપણે પ્રકાશની વ્યાખ્યા, પ્રકાશના ગુણધર્મો, પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન જેવા મુદ્દાઓનો અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ મુદ્દો લઈએ। આ રીતનો પ્રશ્ન છે, પ્રકાશ એટલે શું, તેના ગુણધર્મો સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, મેં આગળ કહ્યું કે વસ્તુ ઉપરથી પરાવર્તિત પ્રકાશ આપણી આંખમાં સંવેદના ઉપજાવે છે અને એને પરિણામે આપણને વસ્તુ દ્રશ્યમાન થાય છે। તો પ્રકાશની વ્યાખ્યા મુજબ થાય, આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે। ચલો હવે પ્રકાશના ગુણધર્મો લઈએ। તો પ્રથમ ગુણધર્મ, પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે। તો પ્રકાશ એ ઊર્જાનું એક સ્વરૂપ છે, માટે તરંગ સ્વરૂપે ગતિ કરે છે। બીજો ગુણધર્મ, પ્રકાશને બિન યાંત્રિક તરંગ કહે છે। તો પ્રકાશને પ્રસરવા માટે માધ્યમની આવશ્યકતા નથી, માધ્યમ હોય તો પણ પ્રસરણ પામી શકે અને માધ્યમ ના હોય તો પણ એનું પ્રસરણ થઈ શકે છે, એટલે કે શૂન્ય અવકાશમાં પણ એ પ્રસરણ પામી શકે છે, માટે એને બિન યાંત્રિક તરંગ કહે છે। ત્રીજો ગુણધર્મ, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે। તો પ્રકાશની હવામાં ઝડપ પણ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે શૂન્યાવકાશ જેટલી જ છે, પરંતુ પ્રકાશ હવા સિવાયના અન્ય કોઈ પારદર્શક માધ્યમ જેવા કે કાચ અને પાણીમાં દાખલ થાય તો એની ઝડપમાં ઘટાડો થાય છે। કેટલો ઘટાડો થાય તો એ માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે છે। ચોથો ગુણધર્મ, એટલે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4×10⁻⁷ મીટર થી 8×10⁻⁷ મીટર છે। જો એંગસ્ટ્રોમમાં લઈએ તરંગ લંબાઈ તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ છે। હવે તરંગ લંબાઈ કોને કહેવાય? તો આને આપણે તરંગ કહીએ છીએ અને આને આપણે એક તરંગ કહીએ। હવે એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ કહેવાય। તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ અતિશય નાની છે અન્ય પદાર્થોની સરખામણીમાં। કેટલી નાની? તો નાનકડા બિંદુમાં તરંગ પૂરું થઈ જાય। તો જ્યારે પ્રકાશ હવામાં પ્રસરતો હોય
તો પછી બિંદુવત તરંગોની શ્રેણી રચાય છે। એટલે પ્રકાશ આપણને બિંદુઓનો પથ દેખાય છે અને એ બિંદુઓના પથને જોડતા સુરેખ માર્ગને આપણે કિરણ કહીએ છીએ। અને એકથી વધુ કિરણો લઈએ એટલે કે કિરણોનો સમૂહ લઈએ તો પછી એને કિરણ પુંજ બોલાય છે। એક હોય તો કિરણ અને એક કરતાં વધુ કિરણો હોય એટલે કે કિરણોનો સમૂહ હોય તો એને આપણે કિરણ પુંજ કહીએ છીએ। એના પછીનો ગુણધર્મ તો જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમોને માધ્યમ એક માધ્યમ બે આ માધ્યમોને છૂટી પાડતી સપાટી છે તો પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય તો ત્રણ ઘટનાઓ બને શોષણ પરાવર્તન અને વક્રીભવન। જો સપાટી પારદર્શક છે તો પછી પ્રકાશનું વક્રીભવન વધુ માત્રામાં થશે અને પરાવર્તન નહિવત માત્રામાં થાય। પરંતુ જો અપારદર્શક સપાટી પર પ્રકાશ આપાત થાય છે તો પરાવર્તન વધુ માત્રામાં થશે અને વક્રીભવન ઓછી માત્રામાં થશે। એટલે કે પ્રકાશનું પરાવર્તન કે વક્રીભવન થશે એ માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે છે કે પારદર્શક સપાટી છે કે અપારદર્શક સપાટી છે। ચાલો હવે એના પછીનો ગુણધર્મ કે પ્રકાશના કિરણોને લેન્સ અને અરીસાની મદદથી કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરી શકાય છે। કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરી શકાય છે। તો આ મુદ્દામાં લેન્સ અને અરીસાની બાબત આવી તો કે લેન્સ બે પ્રકારના છે, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ। અરીસા પણ બે પ્રકારના છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। તો કે લેન્સ અને અરીસાની મદદથી પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરી શકાય એટલે કે ભેગા કરી શકાય અને વિકેન્દ્રિત પણ કરી શકાય છે। તો બહિર્ગોળ લેન્સ ઉપર કિરણો આપાત કરીએ તો લેન્સમાં વક્રીભવન થઈ અને કિરણો કેન્દ્રિત થશે। અંતર્ગોળ લેન્સ ઉપર કિરણો આપાત કરીએ તો વક્રીભવન થઈ કિરણો વિખેરાઈ જાય છે એટલે કે દૂર થાય છે એટલે કે વિકેન્દ્રિત થયા। અંતર્ગોળ અરીસા પર કિરણો આપાત કરીએ તો અરીસા પરથી પરાવર્તન પામે છે અને આ રીતે કેન્દ્રિત થાય છે, ભેગા થાય છે। અને બહિર્ગોળ અરીસા પર કિરણો આપાત કરીએ તો અરીસા પરથી પરાવર્તન પામી અને આ રીતે વિખેરાઈ જશે એટલે કે વિકેન્દ્રિત થશે। તો પ્રકાશના કિરણોને લેન્સ અને અરીસાની મદદથી કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરી શકાય છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સમજાઈ ગયો, હવે એના પછીનો પ્રશ્ન લઈએ। પ્રકાશનું પરાવર્તન એમાંથી આ રીતનો પ્રશ્ન છે, પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકારો સમજાવો। તો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી ઉપરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। તો મિત્રો, આપણે કહ્યું કે પારદર્શક સપાટી ઉપર પ્રકાશનું વક્રીભવન થાય અને અપારદર્શક સપાટી ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય। તો આપણે પ્રકાશનું પરાવર્તન મુદ્દો ભણીએ છીએ તો એમાં અપારદર્શક સપાટીનો ઉલ્લેખ કરીશું। તો કોઈ અપારદર્શક સપાટી અને અપારદર્શક સપાટી ઉપર પ્રકાશ આપાત થાય તો એ સપાટી ઉપરથી પ્રકાશ પાછો ફેંકાય, આ ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। હવે પ્રકાશના પરાવર્તનના પ્રકાર, તો કે પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે, એક તો નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત પરાવર્તન। તો નિયમિત પરાવર્તન એટલે કે નિયમિત સપાટી ઉપરથી પ્રકાશના થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહીએ છીએ
અને અનિયમિત સપાટી ઉપરથી થતું પ્રકાશનું પરાવર્તન એને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ. તો કે નિયમિત સપાટી કઈ? તો અરીસો, એટલે કે દર્પણ કે જેની સપાટી લીસી છે. અને લીસી સપાટી ઉપરથી જે પરાવર્તન થાય એને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ. તો ધારો કે આ લીસી સપાટી છે, અરીસાની સપાટી. અરીસો અપારદર્શક છે અને અરીસાની સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ, એકથી વધુ કિરણો હોય તો એને આપણે કિરણપુંજ કહીએ છીએ. અને એકબીજાને સમાંતર છે એટલે એને સમાંતર કિરણપુંજ કહીએ છીએ. તો અરીસાની સપાટી ઉપર સમાંતર કિરણપુંજ આપાત કરીએ તો અરીસા ઉપરથી આ કિરણો પરાવર્તિત થશે. તો પરાવર્તિત કિરણપુંજ પણ એકબીજાને કેવું રહે છે? સમાંતર રહે છે. આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહીએ છીએ. એટલે કે લીસી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત કરીએ તો પરાવર્તિત કિરણપુંજ પણ એકબીજાને સમાંતર રહેતો હોય તો એ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. તો અરીસા એટલે કે દર્પણ ઉપરથી થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન છે. હવે અનિયમિત પરાવર્તન, તો કે અનિયમિત સપાટી કઈ એટલે કે ખરબચડી સપાટી કઈ? તો પુસ્તક, ટેબલ, ખુરશી વગેરે ખરબચડી એટલે કે અનિયમિત સપાટી ધરાવે છે અને એના ઉપરથી થતું પરાવર્તન અનિયમિત હોય છે. તો આ પુસ્તકની સપાટી છે ખરબચડી સપાટી. અને ખરબચડી સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત કરીએ તો પરાવર્તિત કિરણપુંજ આ રીતનું રહેશે. તો પરાવર્તિત કિરણપુંજ વિરુખેર થઈ જાય છે એટલે કે એકબીજાને સમાંતર રહેતું નથી. આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. એટલે કે પુસ્તકની સપાટી પર સમાંતર કિરણપુંજ આપાત કરીએ તો પરાવર્તિત કિરણપુંજ એકબીજાને સમાંતર રહેતો નથી અને આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય છે. ચલો હવે એના પછીનો મુદ્દો લઈએ. આ રીતનો પ્રશ્ન છે, પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા આપી પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો. તો અપારદર્શક સપાટી પર પ્રકાશનું પરાવર્તન થાય તો ધારો કે અપારદર્શક સપાટી છે. હવે અપારદર્શક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરીએ તો ઓ બિંદુએ આપાત થાય છે સપાટી પર, તો આને આપણે આપાત કિરણ કહીશું. હવે ઓ બિંદુથી પ્રકાશ પાછો ફેંકાય તો પાછા ફેંકાતા પ્રકાશને આપણે પરાવર્તિત કિરણ કહીશું. તો આ પરાવર્તિત કિરણ. હવે આપાત બિંદુએ સપાટીને લંબ દોરીએ તો આ સપાટીને દોરેલ લંબ. હવે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો તો એને આપાત કોણ આઈ કહેવાય. અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને એને પરાવર્તન કોણ આર કહેવાય. તો હવે એની વ્યાખ્યા આપીએ. તો સૌપ્રથમ આપાત કોણની વ્યાખ્યા આપીએ કે આપાત કિરણે સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો એને આપાત કોણ કહેવાય છે અને પરાવર્તિત કિરણે સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો એને પરાવર્તન કોણ આર કહેવાય છે. હવે પ્રકાશના પરાવર્તનના નિયમો લઈએ. તો પ્રથમ નિયમ, કે
कोई पण सपाटी नियमित सपाटी होय के अनियमित सपाटी माटे आपात कोण अने परावर्तन कोणना मूल्यो समान रहे छे। बीजो नियम આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે, તો બે નિયમો આ રીતે સમજી શકાય કે કોઈ પણ સપાટી માટે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન રહે છે। એટલે કે જો પ્રકાશ 30 અંશના ખૂણે આપાત થાય તો પરાવર્તિત પ્રકાશ પણ કેટલા અંશના ખૂણે પાછો ફેંકાશે? 30 અંશના ખૂણે। એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન રહે છે। બીજો નિયમ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે, તો આ પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી સમજાઈ ગયું, હવે એના પછીનો મુદ્દો લઈએ। આ રીતનો પ્રશ્ન છે, વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે એમ ક્યારે કહેવાય? પ્રતિબિંબના પ્રકાર વિશે સ્પષ્ટતા કરો। તો પ્રતિબિંબની વ્યાખ્યા મુજબ છે, વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામે બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનો પ્રતિબિંબ કહેવાય। હવે પ્રતિબિંબના પ્રકાર લઈએ તો પ્રતિબિંબના બે પ્રકાર છે, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ। તો કે કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ રચાય અને કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામ્યા બાદ મળતા હોય તેવો આભાસ થાય તો પછી આભાસી પ્રતિબિંબ રચાય। જેમ કે અંતર્ગુણ અરીસો અને બહિર્ગુણ લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબ રચાય, તો આ અંતર્ગુણ અરીસો છે અને અંતર્ગુણ અરીસા પર કિરણો આપાત કરીએ તો એ કિરણો અરીસા ઉપરથી પરાવર્તન પામશે અને પરાવર્તન પામી વાસ્તવમાં કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય અને ત્યાં આગળ પ્રતિબિંબ રચાય। તો અહીંયા કિરણો વાસ્તવમાં કેન્દ્રિત થાય છે તો વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે। હવે બહિર્ગુણ લેન્સ લઈએ તો બહિર્ગુણ લેન્સ ઉપર કિરણો આપાત કરીએ તો લેન્સ પારદર્શક સપાટી છે એટલે એમાં વક્રીભવન થશે તો વક્રીભવન પામે અને લેન્સની બીજી તરફ કિરણો કેન્દ્રિત થાય છે એટલે કે ભેગા થાય છે, તો વાસ્તવમાં કેન્દ્રિત થાય છે તો ત્યાં આગળ વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે। હવે વાસ્તવિક પ્રતિબિંબ એ હંમેશા ઉલટું હોય છે। આભાસી પ્રતિબિંબ તો બહિર્ગુણ અરીસો અને અંતર્ગુણ લેન્સમાં આભાસી પ્રતિબિંબ રચાય તો આ બહિર્ગુણ અરીસો છે અને બહિર્ગુણ અરીસા પર કિરણો આપાત કરીએ તો અરીસા ઉપરથી પરાવર્તન થઈ અને કિરણો આ રીતે જશે એટલે કે કિરણો વિકેન્દ્રિત થાય છે, પણ પરાવર્તિત કિરણોને એટલે કે વાસ્તવમાં તો કેન્દ્રિત થતા નથી, પરંતુ પરાવર્તિત કિરણોને પાછળની દિશામાં લંબાવીએ તો કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે તો ત્યાં આગળ આભાસી પ્રતિબિંબ રચાય। અહીંયા કિરણો વાસ્તવમાં તો દૂર જાય છે પણ પાછળની દિશામાં લંબાવીએ તો ફક્ત કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે, માટે અહીં આભાસી પ્રતિબિંબ રચાય। એ જ રીતે અંતર્ગુણ લેન્સ લઈએ તો અંતર્ગુણ લેન્સ ઉપર કિરણો આપાત કરીએ તો લેન્સમાં વક્રીભવન પામી અને કિરણો આ રીતે વિકેન્દ્રિત થાય છે એટલે કે દૂર જાય છે, પરંતુ એ વક્રીભૂત કિરણોને પાછળની દિશામાં લંબાવો તો કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય તેવો આભાસ થાય છે અને ત્યાં આગળ
आभासी प्रतिबिंब रचाय छे। अने आभासी प्रतिबिंब हमेशा चत्तु एटले के सीधू होय छे। तो मित्रों किरणों वास्तवमां केन्द्रित थता होय तो वास्तविक प्रतिबिंब रचाय, वास्तविक प्रतिबिंब उलटू होय छे अने वास्तविक प्रतिबिंब पड़दा पर झीली शकाय छे। अने जो किरणों वास्तवमां केन्द्रित न थता होय पण केन्द्रित थता होय एवो आभास थतो होय तो आभासी प्रतिबिंब रचाय। अने आभासी प्रतिबिंब हमेशा चत्तु एटले के सीधो होय छे अने आभासी प्रतिबिंब पड़दा उपर झीली शकातो नथी। तो चलो आ प्रश्न समझाई गयो, हवे एना पछीनो मुद्दो लईए। હવે આ રીતનો પ્રશ્ન છે, અરીસો કોને કહે છે તેના પ્રકાર જણાવો। તો અરીસો એ અપારદર્શક સપાટી છે અને અરીસા ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય છે। તો અરીસાની વ્યાખ્યા આ મુજબ થશે, લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું પરાવર્તન કરે છે તેને અરીસો કહે છે। હવે અરીસાના પ્રકાર લઈએ तो अरीसाना बे प्रकार छे, समतल अरीसो अने गोली अरीसो। समतल अरीसो एटले के सीधो अरीसो जे आ रीतनो होय, आगळनी सपाटी लीसी होय अने पाछळनी सपाटी रफ होय एटले के रंग लगावेलो होय। गोली अरीसा बे प्रकारना छे, અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। તો અંતરગોળ અરીસો આ રીતનો છે, ચકચકી સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, બહારની સપાટી રફ હોય। બહિર્ગોળ અરીસામાં ચકચકી સપાટી બહારની તરફ વક્રાકાર હોય અને અંદરની સપાટી રફ હોય। તો આ પ્રમાણે અરીસાના બે પ્રકાર છે, સમતલ અરીસો અને ગોલી અરીસો। એમાં ગોલી અરીસાના બે પ્રકાર, અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। તો સૌપ્રથમ આપણે સમતલ અરીસા વિશે લઈએ। સમતલ અરીસાને લગતો આ રીતનો પ્રશ્ન છે, સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો। તો સૌપ્રથમ આપણે સમતલ અરીસાની વ્યાખ્યા લઈએ કે જો અરીસાની પરાવર્તક સપાટી, તો જે સપાટી ઉપરથી પ્રકાશ પાછો ફેંકાતો હોય એને પરાવર્તક સપાટી કહેવાય, કે જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ એટલે કે સપાટ હોય તેને સમતલ અરીસો કહીએ છીએ। અને સમતલ અરીસાનો ઉપયોગ દર્પણ બનાવવા, પેરિસ્કોપ અને કેલિડોસ્કોપની બનાવટમાં થાય છે। હવે સમતલ અરીસાથી કેવું પ્રતિબિંબ રચાય અને એ પ્રતિબિંબની ખાસિયતો લઈએ। તો આ સમતલ અરીસો છે એટલે કે તમારું દર્પણ। સમતલ અરીસાની આગળની સપાટી લીસી અને ચકચકિત હોય છે કે જેમાં આપણે મોઢું જોઈએ છીએ। તો આ લીસી સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાય એટલે એને પરાવર્તક સપાટી કહેવાય છે। અને પાછળની સપાટી રફ હોય છે એટલે કે કલર કરેલો હોય છે। હવે સમતલ અરીસાનું મધ્યબિંદુ, તો મધ્યબિંદુ પી એને સમતલ અરીસાનો ધ્રુવ કહેવાય છે। હવે મધ્યબિંદુ પી માંથી રેખા દોરીએ, તો આ રેખાને સમતલ અરીસાની મુખ્ય અક્ષ કહેવાય છે। હવે સમતલ અરીસાની મુખ્ય અક્ષ પર અરીસાની આગળ કોઈ વસ્તુ મૂકીએ, ધારો કે મેં અહીંયા વસ્તુ મૂકી, વસ્તુ એબી। હવે વસ્તુ એબીનું પ્રતિબિંબ સમતલ અરીસામાં કેવું રચાય? તો વસ્તુની ટોચ ઉપરથી નીકળતું મુખ્ય અક્ષની સમાંતર કિરણ, તો ધારો કે એન બિંદુએ અરીસાને સ્પર્શે છે તો એન આપાત કિરણ થશે, હવે અરીસો અપારદર્શક છે તો કિરણ પાછું ફેંકાશે, તો વર્તુળ એના એ જ માર્ગે પાછું ફેંકાશે, તો પાછું ફેંકાતું કિરણ એને, એન આપાત કિરણ એને પરાવર્તિત કિરણ। હવે
હવે પ્રતિબિંબ રચવા માટે ઓછામાં ઓછા બે કિરણોની જરૂર પડે તો આપણે એક કિરણ લીધો AN કિરણ હવે બીજું કિરણ લઈએ કે એ બિંદુમાંથી નીકળતું ધ્રુવ P પર આપાત થતું કિરણ તો AP આપાત કિરણ હવે આ કિરણ અરીસા ઉપરથી પરાવર્તન પામી અને આ રીતે નીકળશે આ રીતે આપાત થાય અને આ રીતે પાછું ફેંકાય તો PQ એ પરાવર્તિત કિરણ હવે બંને પરાવર્તિત કિરણો NA અને PQ કોઈ જગ્યાએ કેન્દ્રિત થતા નથી એટલે વાસ્તવમાં કેન્દ્રિત નથી થતા એટલે અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ રચાશે નહીં હવે બંને પરાવર્તિત કિરણોને પાછળની દિશામાં લંબાવીએ તો NA કિરણને લંબાવીએ તો આ રીતે થશે અને PQ કિરણને પાછળની દિશામાં લંબાવીએ તો આ રીતનું થશે બંને કિરણો કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે અને ત્યાં આગળ વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય છે અને એ આભાસી પ્રતિબિંબ A'B' વસ્તુ AB એનું પ્રતિબિંબ A'B' તો સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો લઈએ તો પહેલી ખાસિયત કે સમતલ અરીસા વડે રચાતો પ્રતિબિંબ આભાસી અને ચતુ એટલે કે સીધું હોય છે બીજી ખાસિયત કે સમતલ અરીસાથી વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય છે ધારો કે વસ્તુ અરીસાની આગળ 2 મીટર અંતરે છે તો પ્રતિબિંબ અરીસાની પાછળ 2 મીટર અંતરે રચાશે એટલે કે વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય તો પછી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય તો 2 + 2 એટલે ટોટલ કેટલું થશે 4 મીટર અંતર થશે ત્રીજી ખાસિયત કે સમતલ અરીસામાં વસ્તુનું પરિમાણ પ્રતિબિંબનું પરિમાણ સમાન હોય છે એટલે કે પ્રતિબિંબ વસ્તુના કદ જેવડું જ હોય છે કદ એટલે કે પરિમાણ તો પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું જ રહેશે પછી ચોથી ખાસિયત કે સમતલ અરીસામાં પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે એટલે કે વસ્તુની ડાબી બાજુ એ પ્રતિબિંબની જમણી બાજુ બને છે અને વસ્તુની જમણી બાજુ એ પ્રતિબિંબની ડાબી બાજુ બને છે એટલે કે બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે તમારા ઘરમાં જે દર્પણ છે એ સમતલ અરીસો છે તો એમાં રચાતું પ્રતિબિંબ તમે નિહાળી શકો જો તમે દર્પણ આગળ ઊભા રહેશો તો તમે દર્પણમાં તમારું સીધું પ્રતિબિંબ રચાય છે તો એ આભાસી અને ચતુ એટલે કે સીધું પ્રતિબિંબ છે તમે જેટલા કદના હોય એટલા જ કદનું પ્રતિબિંબ સામે દેખાય છે તો વસ્તુનું પરિમાણ અને પ્રતિબિંબનું પરિમાણ સમાન હોય છે હવે તમે ડાબો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબ જમણો હાથ ઊંચો કરતું દેખાશે અને જો તમે જમણો હાથ ઊંચો કરો તો સામેનું પ્રતિબિંબ એ ડાબો હાથ ઊંચો કરતું દેખાશે એટલે કે પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે હવે તમે અરીસાથી થોડા પાછળ તરફ જાઓ તો તમારું પ્રતિબિંબ પણ અરીસાથી પાછળના ભાગમાં જશે એટલે કે વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ રચાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી સમજ પડી ગઈ હવે ગોલીય અરીસા એ મુદ્દો આગળના ભાગ 2 માં લઈશું હવે ભાગ 1 પૂર્ણ કરીએ છીએ